નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈગૃપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર। નવસારીથી વીરપુર પદયાત્રાનું પ્રસ્થાન। નવસારીથી વીરપુર પદયાત્રાનું આજરોજ પ્રસ્થાન થયું, જેના પદયાત્રીઓમાં બંકિમભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ, અશોકભાઈ, મોહનભાઈ, પ્રિતેશભાઈ, દીપકભાઈ, રાહુલભાઈ, ગુરુભાઈ, મહેશભાઈ, અજયભાઈ અને પાર્વતીબેન અને નૈનાબેન જોડાયા। આ પદયાત્રા વીરપુર તારીખ 17/11/2023ના રોજ વીરપુર પહોંચશે અને જલારામ જયંતિની ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવશે। સાનિધ્ય વૃદ્ધાશ્રમ મત્યા પાટીદાર વાડી નવસારી ખાતે ખુશ્બુ ક્લબ નવસારીના ગાયકોએ મસ્ત મનોરંજન કરાવ્યું। ખુશ્બુ સંગીત ક્લબ નવસારીના સુરેશભાઈ સાગર તથા એમની ટીમના સભ્યો સંજય દવે, અજય શાહ, મીના વાઘેલા, જિગ્નેશભાઈ, કૃષ્ણાભાઈ, સાગરભાઈ, દીપક બારોટ, કાપડિયા રાજ જેવા ગાયક કલાકાર હોય તેવા વીતેલા જમાનાના યાદગાર ફિલ્મી ગીતો કરાઓકે મ્યુઝિકલ ટ્રેક પર રજૂઆત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર મુનાફ કાપડિયાએ કર્યું। ગુજરાત બોડી બિલ્ડિંગ 2023ની ચેમ્પિયનશિપમાં વાંસદા તાલુકાના હનુમાનબારી ગામના અમિત ગોસ્વામી ત્રીજા ક્રમે સ્ટેટ ચેમ્પિયનશિપ તથા નગરજનોમાં ખુશીનો માહોલ સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। વર્લ્ડ ફિટનેસ ફેડરેશન યોજાયેલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 300 જેટલા બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો, જેમાં અમિત ગોસ્વામી 2022માં પણ સાથે જ 2023માં પણ વાંસદાનું નામ રોશન કરી મિસ્ટર ગુજરાત બન્યા છે। વાંસદા હાઈસ્કૂલ શાળા કક્ષાના પર્યાવરણ પ્રદર્શનમાં 70 કૃતિઓ રજૂ થઈ। વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાનું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન શાળાના હીરક મહોત્સવ હોલમાં યોજાયું હતું, જેમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણને લગતી 70 જેટલી કૃતિ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરી રજૂ કરી હતી। દરેક કૃતિ એક કરતાં એક ચઢિયાતી હતી। કૃતિ તૈયાર કરનાર વિદ્યાર્થીઓએ કૃતિઓ વિશેની સુંદર સમજ આપતા વિદ્યાર્થીઓ અને મહેમાનોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। જલાલપોરના ધારાસભ્ય RC પટેલે પોતાના મત વિસ્તારમાં આવતા ગામો પૈકીના 9 જેટલા ગામોમાં ગુરુવારે 4.29 કરોડના ખર્ચે થનાર વિકાસના કામોની ખાતમુહૂર્ત વિધિ તેમજ 6.18 કરોડના ખર્ચે સરકારની વિવિધ યોજના થકી થયેલા કામોની લોકાર્પણ વિધિ આટોપતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। RC પટેલે કૃષ્ણપુર ગામ ખાતે રૂપિયા 1.23 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। ચીખલી માંડવ ખડક ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કામગીરી કરાઈ। દેશને સ્વચ્છ, સુંદર અને રળિયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી 2 મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આમ માંડવ ખડક ગ્રામ પંચાયત કચેરીમાં પણ ફાલ વર્ગીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। વાંસદા ખાતે રાજપૂત સમાજ દ્વારા સિનિયર PSI અને પોલીસ સ્ટાફને પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્ર આપવામાં આવ્યું। વાંસદા રાજપૂત સમાજ દ્વારા વાંસદાના સિનિયર PSI જેવી ચાવડા અને પોલીસ સ્ટાફને વાંસદાના રાજપૂત સમાજ દ્વારા મહારાજા હસ્તે પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। વાંસદા મહારાજાના પેલેસ પર વાંસદા પોલીસ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। સાથે જ વાંસદા પોલીસ ટીમ દ્વારા બાતમી મળી હતી કે સુરતથી અનાવલ થઈને કુલ 2 ફોર-વ્હીલ કારમાં અમુક ઇસમો 500ની બનાવટી ડુપ્લિકેટ નોટ લઈ ભીનારથી વાંસદા તરફ આવતા જે વાતની હકીકત આધારે વાંસદા પોલીસ ટીમ દ્વારા ભીનાર 3 રસ્તા ખાતે નાકાબંધી કરી હતી, તેમજ 4 વ્હીલ અટકાવી તપાસ કરતા પોલીસ કર્મચારી સહિત કુલ 5 આરોપીઓને 500ની બનાવટી ડુપ્લિકેટ નોટ તથા સરકારી પિસ્તોલ, મેગઝીન તથા કાર્ટ્રીજમાં મુદ્દામાલ સાથે જપ્ત કર્યા હતા। તીગરા આંગણવાડી અને છાપરા પંચવટી નંદગર આંગણવાડીના કુપોષિત બાળકોને મુકેશ ફેન્ડ ચેરિટી ક્લબ તરફથી પૌષ્ટિક આહાર કીટ અપાઈ। मुकेश ફેન ચેરિટી ક્લબના સંચાલિકા ઉષા દવે તથા ગાયક વોઇસ ઓફ મુકેશ બીકે દવેના ચેરિટી શો થકી દાતાઓના સહયોગથી બે આંગણવાડીના 7 કુપોષિત બાળકોને દરેક મહિનામાં પૌષ્ટિક પોષણયુક્ત આહારની કીટ વહેંચવામાં આવી હતી। તીગરા આંગણવાડીના 5 કુપોષિત બાળકોને सीडीपीओ नवसारी हेमलताबेन पटेल, सुपरवाइजर नेहा पटेल, आंगणवाड़ी कार्यकर शायराबेन और पार्वतीबेन तथा दाता बालूभाई लाड, चंदूभाई लाड तेमज उषा दवे, बीके दवे, दिलीप नायकना हस्ते गोड़ घी चना लापशी मग दाळ शिंगदाणानी चीकी वगैरेनी कीट आपवामां आवी हती। राज्य सरकार द्वारा समग्र राज्य में स्वच्छता ही सेवा अभियान हेठळ स्वच्छ गुजरात झुंबेश हाथ धरवामां आवी छे, जेना भागरूपे नवसारी जिला और तालुका कक्षाएं स्वच्छता अभियान ने वधु असरकारक बनाववा माटे विविध स्वच्छतालक्षी प्रवृत्तिओ हाथ धरवामां आवी छे। त्यारे नवसारी जिला में तारीख 23 ऑक्टोबर थी तारीख 28 ऑक्टोबर दरमियान 183 गामना 568 जेटला जाहिर स्थलों और 298 जेटली शाळा कॉलेजों और आंगणवाड़ीओनी साफ सफाई करवामां। नवसारीना रामजी मंदिर विस्तार में आवेला एक अनाजना व्यापारीए रस्ता पर ट्रको पार्क करी देता ट्राफिक जाम सर्जायो, त्यारे लोकोए भारे हालाकी वेठवानो वारो आव्यो हतो। तो पण अनाजना व्यापारीना पेटनुं पाणी पण न हट्युं, ट्रक ने त्यां ज मूकी राखता लोको अकड़ाया हता। पोलीसे आ अंगे कार्यवाही करे ते खूब ज जरूरी छे। धोड़ापीपळा ओवरब्रिजना उत्तर छेड़ेथी टेम्पो में वहन थतो 1.32 लाखनो दारू पकड़ायो। नवसारी ग्राम्य पोलीसनी टीमने माहिती मळी हती के एक खोटी नंबर प्लेट धरावता एक अशोक लेलन टेम्पो में सेलवास तरफथी दारूनो जत्थो नेशनल हाईवे नंबर 48 पर थई सूरत तरफ लई जवाई रह्यो छे। आ बातमीना आधारे नवसारी ग्राम्य पोलीसनी टीमे नेशनल हाईवे नंबर 48 ना सूरत ट्रेक पर धोड़ापीपळा ओवरब्रिजना उत्तर छेड़े नाकाबंदी करी जाप्तो गोठव्यो हतो। तेमज बातमी मुजबनो टेम्पो आवता तेनी तपास करता कुल 720 नंग बाटलीओ मळी आवी हती, साथे ज कुल रूपिया 4.37 लाखनो मुद्दामाल पोलीसे कब्जे कर्यो हतो। तेमज प्रोहिबिशन एक्टनी कलम हेठळ गुनो दाखल करी आगळनी कार्यवाही करवा साथे ग्राम्य पोलीसना पीआई डीके पटेल आ अंगे वधु तपास करी रह्या छे। दिवाळीनो माहोल बजाરમાં જ્યારે સર્જાયો છે ત્યારે એવા પણ માતા પિતાઓના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે કે જે ખરીદી કરવા માટે નવસારીના બજારની અંદર આવે છે પણ નાના ભૂલકાઓની સંભાળ રાખી શકતા નથી। એવો જ કિસ્સો આજે નવસારીમાં પ્રકાશિત થવા પામ્યો હતો। સેન્ટ્રલ બેંક પાસે રામબાઈ માતાની પોળની બહાર બે નાના બાળકો કે જેની ઉંમર માત્ર 2-2.5 વર્ષ અને 4 વર્ષની હશે એ રોડ ઉપર આવી ગયા હતા અને એના વાલી વારસદારની કોઈ ભાળ ના મળતા સ્થાનિકોએ બાળકોને સાચવ્યા હતા। દેવી પૂજક સમાજ બિલ્લીમોરાથી નવસારી ખરીદી કરવા આવેલા માતાઓ ખરીદીની અંદર એટલા બધા મશગુલ બની ચૂક્યા હતા કે બાળકો ક્યારે રસ્તો ઓળંગી બીજી તરફ પહોંચી ગયા અને સતત વ્યસ્ત રહેતા આ રસ્તાઓની ઉપર બાળકો કોઈ વાહન નીચે કચડા ગયા હોત તો સ્થાનિક લોકોએ ઠપકારો માતાઓને આપ્યો અને ત્યારબાદ બાળકોને માતાઓને સોંપી દેવામાં આવ્યા અને માતાઓ બાળકોને લઈને નીકળી ગયા। પણ પ્રકાશમાં આવતા આ કિસ્સાની પાછળ ચોક્કસથી માતા પિતાની લાપરવાહી સામે આવી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। વાંસદાના કંડોલપાડા સ્થિત ઠંડા પીણાની દુકાનમાંથી રાત્રિ દરમિયાન ચોરી। વાંસદાના કંડોલપાડા ગામે ડુંગરી ફળિયામાં રહેતા 39 વર્ષીય વેપારી ભાવેશકુમાર જયંતિલાલ પટેલની ફળિયામાં જ આવેલ દુકાનમાં ગત 31મી ઓક્ટોબરની રાત્રે કોઈક અજાણ્યા ચોર ઈસમે દુકાનની પાછળના ભાગે છતના સિમેન્ટના પતરા તોડી દુકાનમાં પ્રવેશી ગલ્લામાં મૂકેલ રોકડા રૂપિયા 10,000 તથા 3 નંગ સિગરેટના પાકીટ અને 6 નંગ મસાલાના પેકેટના कुल रूपिया 1300 मळी कुल रूपिया 11,300 मत्तानी चोरी करी गया हता। आ अंगे दुकान मालिक भावेश पटेले वांसदा पोलीस में फरियाद नोंधावता पोलीसे अजाण्या चोर विरुद्ध गुनो नोंधी आगळनी कार्यवाही करवा साथे वांसदा पोलीसना पीएसआई बीजे चौधरी आ अंगे वधु तपास करी रह्या छे। वांसदा धरमपुर रोड पर जामलिया गामे कार अड़फेटे बाइक सवार बेना मौत। વાંસદા ધરમપુર રોડ પર આવેલ જામલિયા ગામ થઈ એક મોટરસાયકલ જુજે 21BL 7248 પર સવાર થઈ પ્રકાશભાઈ બાબુભાઈ રાઠોડ અને કાંતિભાઈ મોહનભાઈ ઢોડિયા પટેલ પસાર થઈ રહ્યા હતા। તે સમયે એક ઇકો કારના ચાલકે તેમની મોટરસાયકલને અડફેટે લઈ ટક્કર મારતા બાઇક સવાર પ્રકાશભાઈ અને કાંતિભાઈને ગંભીર ઈજાઓ પહોંચી, જેમાં બંનેનું બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. આ અંગે ખેરગામના રહીશ વિજય અશોક રાઠોડે વાંસદા પોલીસમાં ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના પીએસઆઈ એમડી ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. बोरियाज टोलनाका खाते थी 3.32 लाखनो दारू पकड़ायो. नवसारी एलसीबीना पीएसआई गढ़वी और पीएसआई आहिरनी टीम जिला प्रोहिबिशननी प्रवृत्ति डामवा अंगे तपासमां हती अने ते दरमियान टीमना एएसआई दिग्विजय सिंह अने निलेशभाईने बातमी मळी के एक आयशर टेम्पो में सेलवास तरफथी दारूनो जत्थो लई नेशनल हाईवे नंबर 48 पर थईने वहन थई रह्यो छे. त्यारे आ बातमीना आधारे पोलीसे बोरियाज टोलनाका खाते नेशनल हाईवे नंबर 48 ना सूरत ट्रेक पर नाकाबंदी करी जाप्तो गोठव्यो हतो. त्यारे बातमी मुजबनो टेम्पो आवता तपास करता 75 जेटला पुठ्ठाना बॉक्समां मूकीने वहन कराई रहेल भारतीय बनावटना विदेशी दारू मळी आव्या हता. साथे ज कुल रूपिया 13,27,600 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તેમજ પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને આ અંગે વધુ તપાસ વિજલપોર પોલીસના પીઆઈ કરી રહ્યા છે. નવસારીજનો સાવધાન, તમારી દિવાળી બગડી શકે છે, કારણ કે નવસારીના રૂમલાની અંદર 5 મહિના બાદ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે, જેની સારવાર હાલ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલ તેમજ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્યમાં હવે નવસારી જિલ્લાના રૂમલા ખાતે એક કોરોના પોઝિટિવ દર્દી નોંધાઈ ચૂક્યો છે અને કોરોનાની 5 મહિના બાદ ફરી પાછી એન્ટ્રી થઈ ચૂકી છે. તો સૌને વિનંતી કે સાવધાન રહો, સતર્ક રહો, તમારી દિવાળી નહીં બગડે એની ખાસ કાળજી રાખો. हवामाननी बात करें तो आज रोज नवसारीनु महत्तम तापमान 34.5 अंश सेल्सियस, लघुत्तम तापमान 18.0 अंश सेल्सियस रह्युं हतुं. हवामां भેજનું પ્રમાણ સવારે 86% જ્યારે સાંજે 34% રહ્યું હતું. હવાની ગતિ 0.8 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.